થોડા દિવસે મિત્રો પૂંજારીની હત્યા કરવામાં આવી. આ મોટા સમાચાર અત્યારે સામે આવ્યા છે. ખૂબ મિત્રો દુઃખદાયક ઘટના સામે આવી. હાલમાં શિવરાત્રિના સમય દરમિયાન મોટા સમાચાર પૂંજારીની હત્યા થઈ છે. કોમેન્ટની અંદર જરૂરથી ઓમ શાંતિ લખી નાખજો. મુદ્રાનગરના જૂનાપોર્ટ રોડ ઉપર થોડા દિવસે મંદિરના પૂંજારીની અગમ્ય કારણોસર ઘાતકી હત્યા કરી દેવામાં આવી. નગરના રામેશ્વર મહાદેવ મંદિરના 60 વર્ષીય પૂંજારી ભવાનપુરી ભીમપુરી ગોસ્વામી નજીકની જય વોલેટી હાઉસ પાસે કેરમ રમતા હોય અને લોકો પાસે ઉભા હતા તે દરમિયાન પાછળથી આવેલા 21 વર્ષીય ઇમરાન ખોખર નામના આરોપી જે છે તે પૂંજારીના ગળા ઉપર છપ્પું ફેરવી દીધું અને જેના લીધે ઘટના સ્થળે જ બાપુનું મોત થઈ ગયું હોવાના સમાચાર સામે આવ્યા છે. મિત્રો હાલમાં આ અંજામ ખૂબ ઘટના જે બની છે તે ખૂબ જ દુઃખદાયક ઘટના છે. કોમેન્ટમાં મિત્રો ઓમ શાંતિ લખી નાખજો. શિવરાત્રિનો સમય દરમિયાન ખૂબ જ દુઃખદાયક સમાચાર સામે આવ્યા છે. ગંભીરતાથી લઈ પશ્ચિમ કચ્છ એસપી સૌરભસિંહ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બનાવની સમગ્ર ઘટના જે છે તે નગરમાં ચકચાર મચી ગયો હતો. આ અંગે વિગત અનુસાર ગુરુવારે બપોરે 12:15 ના અરસામાં મુદ્દાના જૂનાકોટ માર્ગે આવેલી જય વોલેટી હાઉસ બહાર કેરમ રમતા હતા દરમિયાન રામેશ્વર મંદિરના પૂંજારી મંદિર પાછળ સર્વિસ સ્ટેશન ધરાવતા ઇમરાન નામના આરોપીએ તેના પર હુમલો કર્યો. શરીરથી હુમલો કરતા તેમનું મોત નીપજ્યું છે. કોમેન્ટમાં ઓમ શાંતિ લખજો. આવી રીતે મિત્રો ગુજરાતની તમામ જાણકારી તમામ સમાચાર માટે ગુજરાતી મીડિયા યુટ્યુબ ચેનલને અને જેડી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. આ વિડીયોને લાઇક કરજો. ધન્યવાદ મિત્રો.